हेलो फ्रेंड्स, अगाना लेक्चर में आपणे वीडियो में एक जे चिंगारीनी कविता पहला वीडियो में आपणे सांभळी, बीजा वीडियो में मैं तमने समझूती आपी छे। हवे आजे आगळ पर जोईए छे भाषा सजता, स्वर अने व्यंजन। मित्रों, आपणे स्वर अने व्यंजन भणी गया छे अने समझी भी गया छे, छतां पण आज एक वात आपणे रिमाइंड करी दईए। भाषानो नानोमां नानो घटक ते ध्वनि छे। ध्वनि एटले अवाज। ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ। મિત્રો, આપણે બોલીએ છીએ ક ખ ગ ઘ ચ છ, તમને ખબર છે આપણી જીભ, આપણા હોઠ ક્યાંથી નીકળે છે, કયા કંઠમાંથી નીકળે છે, ક ક્યાંથી નીકળે, ખ ક્યાંથી નીકળે, આજે આપણે જોઈશું, બરાબર છે। ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વર પેટી નાદતંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે, ને પછી મુખ પથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે છે ત્યારે ધ્વનિ રૂપે સંભળાય છે। સ્વર મોં કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું કોઈ અવરોધ વિના જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈને બહાર આવે ત્યારે સ્વર સંભળાય છે। દાખલા તરીકે અ આ ઇ ઉ એ ઓ વગેરે। તમે જો આ સ્વર જ્યારે બી આપણે કરીએ ત્યારે આપણા હોઠ મળતા નથી, અંદર આપણા જે શ્વાસનળી છે, કંઠ છે, અંદર અવાજ એમાંથી સીધો આવે છે, વાયુ રૂપે હવા નીકળે છે। આપણા ગળામાંથી જે પોલાણ હોય છે એમાંથી ખાલી હલીને હવા બહાર નીકળે છે। ટ્રાય કરો, બોલી જોજો પાછું મારી જોડે, અ આ ઇ ઉ એ ઓ વગેરે। આગળ વ્યંજન, મો કે નાકમાંથી ધ્વનિ રૂપે સંભળાતું એ વાયુ મોજું ક્યાંક પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે। વ્યંજન એટલે વી વત્તા અંજન, એટલે અંજન એટલે આંજવું, મેળવણી કરવી, જે ધ્વનિ ઘટક એકલો એટલે સ્વતંત્ર ન ઉચ્ચારાય પણ સ્વરની વિશિષ્ટ વી મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે। નાદતંત્રી મહદઅંશે અલ્પમાત્રા અંકપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તે અશોધી ધ્વનિ કહેવાય। દાખલા તરીકે ક ખ ચ છ ટ ઠ ત થ ગોષ ધ્વનિ। નાદતંત્રી સહેજ વધુ કંપનની અવસ્થામાં હોય ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થાય એ ઘોષ ધ્વનિ, ગ ઘ જ। આ જ્યારે બોલીએ ત્યારે આપણે થોડું ઓછું જોર આપવું પડે આપણા સ્વર પર, આમાં જ્યારે બોલીએ ને ત્યારે એની અવસ્થા, જે સ્વરની અવસ્થા જે છે તે થોડી વધારે ઉત્પન્ન થાય છે, એટલે ગ ઘ જ ઝ ડ ઢ દ અને ધ। હવે આપણે આ કોષ્ટક ધ્યાનમાં લઈએ તો કંઠ એટલે ગળું, તાલવ્ય એટલે આપણી ઉપરનું તાળવું, મૂર્ધન્ય દંત્ય દાંત, ઓષ્ટ્ય હોઠ, ક ખ ખ ગ આ અલ્પ પ્રમાણમાં છે, જ્યારે ક બોલીએ કંઠમાંથી નીકળે છે, ક ગ આ બંને કંઠમાંથી અલ્પ પ્રમાણમાં, ઓછા પ્રમાણમાંથી આપણે એ નીકળે છે ધ્વનિ, જે અંદર જે આપણી જે હવા બહાર નીકળે એ ઓછા પ્રમાણમાં નીકળે, ત્યારે ખ ગ એ મહાપ્રાણમાં, એ વધારે આપણા ગળામાંથી વાયુ વધારે નીકળે છે જોશથી, ત્યારે કંઠે પણ આ ક ખ ક ગ ખ ઘ એ આપણા કંઠમાંથી એટલે ગળામાંથી બોલાય છે। તાલવ્ય, તાલવ્ય એટલે જ્યારે બી આપણે આ બોલીએ ને ત્યારે આપણી જીભ તાળવામાં લાગે છે, ચ જ છ ઝ એ તાળવા પાસેથી જીભ થોડી અડે છે ને હવા નીકળે છે। મૂર્ધન્ય એટલે આખી જે બેઠી તાળવા પર લાગે છે, ટ ડ ઠ ઢ। મિત્રો, જ્યારે હું બોલું તમે બોલવાની ટ્રાય કરજો, તમે જ્યારે બોલો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે મારી જીભ ક્યાં લાગે છે અને કેવી રીતે લાગીને આ નીકળે છે। તાલવ્યમાં જ્યારે ચ જ છ ઝ બોલીએ ત્યારે નીચેનું આપણી જીભ તાળવા સાથે તો ચોંટે તો છે જ, પણ સાથે એ તાળવા અને જીભની વચ્ચેથી જે વાયુ નીકળે ત્યારે આ તાલવ્ય થાય છે। હવે વત્સલ્ય એટલે મૂર્ધન્ય, એટલે આપણી જે જીભ છે તે તાળવામાં લાગીને આ શબ્દો ટ ડ
વિચાર કરો, ટ બોલવા માટે આપણી જીભ તાળા પર લગાવવી જ પડે ત્યારે ટ બોલાય છે. દંત્ય, દંત્ય એટલે આપણી જીભ દાંતમાં લાગે છે વચ્ચે. જો ત દ થ ધ લાગે છે ને, હા, લાગવા વગર તો બોલાતું જ નથી મિત્રો, એટલે લાગે જ છે આપણી જીભ દાંત પાસે. ઓષ્ઠ્ય એટલે બે હોઠ સાથે, બે હોઠને સાથે મળીને જે બોલાવવામાં આવે તે ઓષ્ઠ્ય. જુઓ પ બ ફ ભ, આ ચારે ચાર જે છે એ આપણાથી જ્યારે બોલીએ, એ વ્યંજન જ્યારે બોલીએ છીએ ત્યારે આપણા બંને હોઠ શું થઈ જાય છે, સાથે થઈ જાય છે. તો બાળમિત્રો આપણે આ આખું કોષ્ટક જોઈ લીધું, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. આગળ જોઈએ, ઘોષ અઘોષ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદતંત્રની વિશિષ્ટ સ્થિતિ દર્શાવે છે. મિત્રો આ તમારે કંઈ બુકમાં લખવું નથી, ફક્ત સમજૂતી માટે હું તમને કહું છું. અલ્પ પ્રાણ ને મહાપ્રાણ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતાં કે અવરોધ દૂર થતાં આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે. દાખલા તરીકે ક ખ અઘોષ છે, અકંપ કે અલ્પ માત્રાનો કંપ અનુભવતા ધ્વનિઓ છે. ક કરતાં ખના ઉચ્ચારમાં નાદતંત્રીઓમાંથી હવા પસાર થાય છે, તે સાથે હવાનો જથ્થો નવો ધ્વનિ ઉત્પન્ન કરે છે. તે જુઓ, આ મહાપ્રાણ ધ્વનિ છે. અનુનાસિકા, મો મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થતાં હવાનું મોજું નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિકા ધ્વનિ સંભળાય છે. ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ. બોક્સમાંના ધ્વનિનો અનુનાસિક ધ્વનિઓ છે. આ જેટલાય બોક્સમાં જે છે તે બધા અનુનાસિક છે, કે મોનો માર્ગ બંધ થઈ જાય છે અવરોધને. એનો જે શ્વાસ છે, જે હવા છે, તે નાકમાંથી નીકળે છે. ડ અણ ન મ આ બોલીએ ત્યારે, બરાબર છે. આગળ અક્ષર, મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ, પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજી લેવો જરૂરી છે. વર્ણમાં સ્વર અને વ્યંજનનો સમાવેશ થાય છે, અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા જ છે. પ્રાંત શબ્દ જુઓ, પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ, આ ખાંડો છે. પ્રાંત, આ પ્રાંત ફક્ત બે જ શબ્દનો છે, પણ એમાં કેટલા બધા અંદર અક્ષરોનો સમાવેશ થયેલો છે. પ્રાંત, આ આની ઉપર જ્યારે બોલીએ ત્યારે અહીંયા આપણું જોર આવે છે. પ્રાંત આપણું જ્યારે અ એ ઉપર જાય છે, આપણે સ્વરમાં આપણે બોલવામાં આપણે વધારે શ્વાસ જાય છે. આ શબ્દના છ વર્ણ લેટર છે જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ છે, પણ અક્ષર શ્રુતિ બે છે જેમાં સ્વરનો સમાવેશ થાય છે. પહેલું જોઈએ, નીચેના વ્યંજન સ્વરને જોડીને શબ્દ બનાવો. શું છે આ? ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ બરાબર શું થશે? શું થશે? કોઈને ખબર છે શું થશે? જ્યારે તમે બોલો ત્યારે ધ્યાનથી આપણને આ ખબર ખરી કે આ પ્રાંત છે. પ્રાંતમાં કેટલા બધા શબ્દો છુપાયેલા છે, છુપાયેલા ખરા ને? હા, તો મિત્રો આપણે અહીં આજે સ્ટોપ કરીએ છીએ. પ્રશ્ન એક અને બે હું તમને પછી બીજા લેક્ચરમાં, આગળના લેક્ચરમાં હું તમને સમજાવીશ. થેન્ક યુ.